फिजिक्स चैप्टर 7 ऑल्टरनेटिंग करंट ना आ लेक्चर में आप सबनो स्वागत छे। बराबर छे साचो। हवे चैप्टर 7 में आज आपणे एग्जांपल એટલે કે દાખલાની ચર્ચા કરવાના છીએ। બરાબર, તો એ માટે તમારી સાથે કોઈ પણ રેફરન્સ બુક અથવા તો ટેક્સ્ટ બુક રાખજો જેથી તમે દાખલાની રકમ પણ સાથે સાથે જોઈ શકો। બરાબર, બીજું કે ટેસ્ટની નોટિસ ટાઈમ ટેબલ તમને મળી ગયું હશે। બરાબર, હવે 29/11 બરાબર 29/11 ફિઝિક્સ માં આપણો ટેસ્ટ આવે છે, તો એમાં આપણે ચેપ્ટર 4 સંપૂર્ણ પૂછાશે। બરાબર, આના અગાઉ આપણે એક ટેસ્ટ લીધો હતો ચેપ્ટર 4 માટે, અને એમાં આપણે ચેપ્ટર ને લગભગ 50-60% જેવું રાખ્યું હતું, કારણ કે એ વખતે એટલું ચાલ્યું હતું। બરાબર, હવે આ ટેસ્ટ માં ચેપ્ટર 4 આપણે સંપૂર્ણ રાખીશું જેથી હોલ ચેપ્ટર કવર થઈ જાય। બરાબર, બીજું કે ઘણા વિદ્યાર્થીઓના ફીડબેકમાં એવું જાણવા મળ્યું કે એમસીક્યુ પણ ગણાવવા જોઈએ, જેથી લગભગ હવે દરેક સબ્જેક્ટમાં તમને જે તે ટીચર ચેપ્ટરમાં વચ્ચે અથવા તો લાસ્ટમાં એમસીક્યુની પણ પ્રેક્ટિસ કરાવશે। બરાબર છે સાચું। આપણા ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 7માં પણ આપણે એમસીક્યુ ની ચર્ચા કરીશું, એટલે કે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું, અને એ આપણે એવું કરીએ છીએ જેમ ચેપ્ટર પૂરું થઈ જાય, ચેપ્ટરમાં થિયરી અને દાખલા પૂર્ણ થઈ જાય એના પછી આપણે એમસીક્યુ ના એમાં લેક્ચર ગોઠવીશું, જેથી શું થાય કે સંપૂર્ણ ચેપ્ટરમાં જે પણ થિયરી લગતા એમસીક્યુ હોય અથવા તો સૂત્રને લગતા જે પણ એમસીક્યુ હોય એ સંપૂર્ણ કવર થઈ જાય, એ રીતે આપણે એના પણ વિડીયો લેક્ચર ગોઠવીશું। બરાબર, એટલે હવે ચિંતા કરશો નહીં, હવે લેક્ચરમાં અથવા જે તે ચેપ્ટરમાં પણ તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, પરંતુ તમારી પાસે રેફરન્સ બુક પણ હશે। બરાબર, જે તે સબ્જેક્ટની રેફરન્સ બુક પણ હશે અને એમાં એક ગુણના એમસીક્યુ આપેલા હશે, તો એને પણ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો। ન આવડે તો ફોટો પાડીને પણ તમે મોકલી શકો છો, વોટ્સએપ થી મોકલશો તો પણ આપણે સોલ્વ કરીને એનો સોલ્યુશન લાવશું, પરંતુ એમસીક્યુ ની પ્રેક્ટિસ તમે જાતે જેટલી કરશો એટલું વધુ ઇફેક્ટિવ રહેશે, કારણ કે લેક્ચરમાં એક લિમિટ હોય, એક લેક્ચર ધારો કે આપણે 45 મિનિટ અથવા કલાકનું કરીએ તો એમાં તમે 15-20 એમસીક્યુ લગભગ સોલ્વ કરી શકો, પરંતુ જેમ જેમ ચેપ્ટર ચાલે એમ તમારી પાસે જે પણ રેફરન્સ બુક હશે એમાં લગભગ ટોપિક વાઇઝ એમસીક્યુ આપેલા હોય છે, તમે જોઈ શકો કે આ લેક્ચરમાં આટલે સુધી ચાલ્યું એના લગતા એમસીક્યુ કયા છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો। બરાબર, આપણે તો અહીંયા ગણીશું જ, પરંતુ લેક્ચરમાં આપણે એમસીક્યુ ને અમુક લેવલ સુધી જ કવર કરી શકીએ છીએ। ઠીક છે, એટલે તૈયારી રાખશો પોતાની રીતે, બરાબર, તમારા લેવલે એમસીક્યુ ને સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરશો। બીજું, આપણે તો લેક્ચરમાં ગણીશું જ, બરાબર, જેમ ચેપ્ટર પૂરું થશે એના પછી હું આખા ચેપ્ટરને લગતા એમસીક્યુ સોલ્વ કરાવીશ, મારો આશય એવો જ રહેશે કે લગભગ ચેપ્ટરનો દરેક ટોપિકને એમસીક્યુમાં કવર કરી લઈએ, જે તે સૂત્ર હોય એના દરેકના એમસીક્યુ આવે એ રીતે આપણે ગણીશું। બરાબર, સ્કૂલ શરૂ થવાની હતી, પાછી સ્કૂલ બંધ થઈ ગઈ, ચાલુ થાય એ પહેલા જ બંધ થઈ ગઈ છે। બરાબર, તો સરકારે નિર્ણય લીધો છે તો આપણે એને અનુસરવાનો જ છે, એટલે આપણું હમણાં શિક્ષણ આ રીતે જ ચાલશે, એટલે ઘરે બેઠા સાથે તૈયારી કરશો। બરાબર, લગભગ હવે પાર્ટ 1 પૂરો થવા આવ્યો છે, પાર્ટ 2માં પણ આપણે એક ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 9 પૂર્ણ થઈ ચૂક્યું છે। બરાબર ને સાચું, તો એ પ્રમાણે તૈયારી રાખશો, સાથે સાથે ડેઈલી વર્ક કરતા રહેશો, બરાબર, કંઈ ભેગું થવા દેશો નહીં, ડે ટુ ડે વિડીયો આવે, ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજી જે પણ આવે એ ડેઈલી જોતા રહો। બરાબર, ઘણાને એવું હોય પછી એક દિવસ બેસીશ અને બધું જોઈ નાખીશ, એમ કોઈ દિવસ થશે નહીં, એટલે ડે ટુ ડે ના લેક્ચર ડે ટુ ડે જોવાના રાખો, એને લગતું મટીરિયલ જે પણ આપે
એને ચોપડામાં લખવાને રાખો, એના પછી એને રફ કામ કરો, જે તે થિયરીને વાંચો, પછી રફ પછી રફ ચોપડામાં લખો. આવું બધું કરશો તો તૈયારી કરી શકશો. બરાબર, લગભગ આપણે વર્ષ જ કહી શકીએ, આખું વર્ષ જ પૂરું થવા આવ્યું અને આપણે ઓનલાઈનના માધ્યમથી જ અભ્યાસ કરીએ છીએ. તો ઘરે બેઠા સારી રીતે તૈયારી કરશો. બરાબર, બોર્ડની એક્ઝામ તો લેવાશે જ, કોઈ પણ સંજોગોમાં બોર્ડની એક્ઝામ તો લેવાવાની જ છે. બરાબર, માસ પ્રમોશન બાર સાયન્સમાં બોર્ડમાં કોઈ દિવસ આવે નહીં, એ ફિક્સ જ છે 100%. બરાબર, એટલે એક્ઝામ તો કોઈ પણ સંજોગોમાં લેવાશે, એટલા માટે સારી રીતે તૈયારી કરશો. હજી તમારી પાસે સમય છે તો સમયનો સારી રીતે ઉપયોગ કરશો. બરાબર, સાચું. હવે આપણે આપણે ચેપ્ટર ઉપર આવી જઈએ. આજે આપણે દાખલાની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો વન બાય વન આપણે દાખલાની શરૂઆત કરીએ. સમજો, આજનો આપણો પહેલો દાખલો છે ઉદાહરણ 7.8. સમજો, ઇમ્પોર્ટન્ટ દાખલો આપણે કહી શકીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, મોટા ભાગે એક્ઝામમાં પૂછાય છે. તો સમજો, ઉદાહરણ 7.8 આપણે એને ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકીએ. તો જુઓ પહેલા ઉદાહરણ 7.8 ની રકમ. રકમ સમજો આ રીતે આપણે આપેલી છે કે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય. હવે સમજો, આપણે ડેટા સાથે સાથે લખતા જઈએ એટલે આપણે કહી શકીએ 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય. હવે મહત્તમ મૂલ્ય આપ્યું એટલે કે V આપ્યા કે VM, તો મહત્તમ મૂલ્ય છે એટલે શું કહેશું આપણે એને? VM. તો લખી આપણે આ રીતે VM આપણે કેટલા આપ્યા છે? 283 વોલ્ટ. ચલો આગળ વાત કરીએ. અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એફ તમને આપેલી છે કેટલી? 50 હર્ટ્ઝ. આવૃત્તિ વાળો 60 પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં આર ઇક્વલ ટુ 3 ઓહ્મ, અવરોધ આર તમને આપેલો છે કેટલા ઓહ્મ? 3 ઓહ્મ, ઇન્ડક્ટન્સ એલ ઇઝ ઇક્વલ ટુ 25.48 મિલી હેનરી અને કેપેસિટન્સ સી 796 માઇક્રો ફેરાડે. તો આ પરિસ્થિતિમાં તમને ઓપ્શન આપેલા છે, તો વન બાય વન આપણે ઓપ્શનની ચર્ચા કરીશું અને એની સાથે સાથે ગણતા જઈશું. બરાબર, ટૂંકમાં સમજો કે તમને અહીંયા એલસીઆર શ્રેણી પરિપથ આપેલો છે. આ એલસીઆર શ્રેણી પરિપથમાં તમને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું આપ્યું? 283 વોલ્ટ. ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ. એલસીઆર 3 ની વેલ્યુ તમને આ રીતે આપેલી છે. અને આ પરિસ્થિતિમાં આપણને 3 ઓપ્શન આપ્યા છે, એ બી અને સી, એની આપણે વન બાય વન ચર્ચા કરતા જઈશું. ઓકે સાચું. હવે સમજો, ઓપ્શન એ માં તમને કીધું છે પરિપથનો ઇમ્પિડન્સ. તો એલસીઆર શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ નું ઇક્વેશન ઝેડ, પરિપથનો ઇમ્પિડન્સ એટલે આપણે શું કહીએ? ઝેડ. તો ઝેડ નું સૂત્ર આપણા માટે શું છે અહીંયા? તો જેનો સૂત્ર આપણે લખતા હતા, ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર. બરાબર, તો ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ, આ થિયરી આપણે જે ભણ્યા હતા એમાં સૂત્ર આવ્યું હતું. પરિપથના ઇમ્પિડન્સ નું ઇક્વેશન ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર. બરાબર, સાચું. હવે આર ની વેલ્યુ તો આપણી પાસે છે જ, પરંતુ એક્સએલ અને એક્સી ની વેલ્યુ આપણી પાસે નથી. તો આપણે એવું કરીએ, પહેલા એક્સએલ અને એક્સી ની વેલ્યુ શોધી કાઢીએ અને પછી આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને પરિપથનો ઇમ્પિડન્સ મળી જશે. બરાબર, સાચું. તો આપણે એવું કરીએ, પહેલા સુધી એક્સએલ, તો એક્સએલ ઇક્વેશન તમે જાણો છો, એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. બરાબર, ચલો ઓમેગા ટી કે આપણે શું કહી શકીએ? 2πf ઇક્વેશન છે, કોણી આવૃત્તિ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ એલ. હવે આ બધી વેલ્યુ આપણી પાસે છે, લખી શકીએ આપણે 2 × 3.14, પાઈ ની વેલ્યુ 3.14 ગુણ્યા ફ્રીક્વન્સી 50 ગુણ્યા ઇન્ડક્ટન્સ એલ ની વેલ્યુ 25.48 મિલી હેનરી છે. સમજો, 25.48 મિલી હેનરી, આપણે એને હેનરીમાં કન્વર્ટ કરીએ તો શું લખી શકીએ? 25.48 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. બરાબર,
चलो ओमेगा जगह आप शू लखी सकिए 2πf इंटू सी। चलो बधाई वेल्यू मूकी दो 1 अपॉन 2 गुणिया पाई नी वेल्यू 3.14 फ्रीक्वेंसी 50 इंटू कैपेसिटन सी। तो कैपेसिटन सी की वेल्यू आप पड़ी गई है 796 माइक्रोफेरेडे। माइक्रोफेरेडे ने आपने सेवा करनो करिए फेराडे, तो इंटू शू आवी जाए 10⁻⁶ बराबर सच। तो आ पद नो सादरूप आपशो तो तमने x नी वेल्यू केटली मळशे 4 ओम, 4 ओम तमने आनी x नी वेल्यू मळशे बराबर। समझो आमा सूत्रो बहुत सरल छे, आ चेप्टर ना दाखला गणवा एटले सौथी इजी आपणे ने कही सकी। बेसिक इक्वेशन तमे याद राखो, सिंपल किंमत मूको जवाब। चलो x नी वेल्यू तमने केटली मळी 4 ओम। हवे समझो xl xc बन्ने नी वेल्यू तमे शोधी काढी, आर नी वेल्यू तमने आपेली छे 3 ओम, तो हवे आपणे झेड नी वेल्यू शोधी सकीए। चलो फरी आपणे इक्वेशन लखी छे z = √r² + xl - xc² चलो आर नी वेल्यू 3, xl नी वेल्यू 8, xc नी वेल्यू 4, सादरूप आपशो 8 माथी 4 जाय तो 4 बराबर। तो 3 नो वर्ग 4 नो वर्ग 16 अने 9 25 वर्गमूळ काढो 5 ओम बराबर। तो आ तमने परिपथ नो शू मळ्यो इम्पीडेंस, जे आपणो ऑप्शन ए नो जवाब छे बराबर। तो z ની વેલ્યુ આપણે કેટલી 5 ઓમ। તો ઇમ્પીડન્સ પણ શું કહેવાય છે, એક પ્રકારનો અવરોધ, LCCD પરિપથ માટેનો અવરોધ, એને જ કહે છે આપણે પરિપથનો ઇમ્પીડન્સ। તો z ની વેલ્યુ આપણે મળી ગઈ છે અહીંયા 5 ઓમ બરાબર સાચો। હવે વાત કરીએ ઓપ્શન બી। ઓપ્શન બી માં તમે કીધું છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધો। સમજો V અને I વચ્ચેનો આપણે શોધવાનો શું છે, કડા તફાવત। તો કડા તફાવતનો સૂત્ર પણ આપે ફેઝર ડાયાગ્રામ દ્વારા જે ઉકેલની થિયરી હતી એમાં જ આપણે મેળવ્યું હતું। tan phi = xc - xl / r યાદ હોય તો tan phi = xc - xl / r આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ છીએ। તે આ phi સૂત્ર શબ્દ તો કડા તફાવત, કોની વચ્ચેનો, V અને I વચ્ચેનો કડા તફાવત આપણે અહીંયા phi વડે દર્શાવીએ છીએ। શું લખશે કે આપણે phi tan inverse xc - xl / r બરાબર સાચું। કિંમત મૂકી દો, xc ની વેલ્યુ 4, xl ની વેલ્યુ 8, ચલો xc અને xl તો 4 - 8 / r, r ની વેલ્યુ કેટલી છે 3 ઓમ, તો સાદરૂપ આપશો તો tan inverse - 4 / 3 એટલે કે tan inverse - 1.33 આપણે વેલ્યુ મળશે। તો 1.4 વખત આપણે 3 લખી શકીએ બરાબર। તો માઇનસ 4 ભાગ્યા 3 એની વેલ્યુ આપણે કેટલી મળી એમ 1.33। હવે આની વેલ્યુ tan ઇન્વર્સ છે એટલે આપણે સમજવાનું નેચરલ tan, તો લોગ ટેબલમાં તો બધાને જોતા આવડતું હશે જ બરાબર। તો નેચરલ tan માં તમે જોશો 1.33 તો ત્યારે તમે જોશો તો ડિગ્રી તમને કેટલા મળશે 53.1 ડિગ્રી। નિશાની આગળ માઇનસ છે, આપણે આગળ માઇનસ નિશાની કરી દઈએ બરાબર। તો અહીંયા phi ની વેલ્યુ આપણે કેટલી મળી -53.1 ડિગ્રી। હવે કડા તફાવત આપણે કેવો મળ્યો, ઋણ, એનો સૂત્ર યાદ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં કેવો છે, પાછળ છે બરાબર। તો આવા આપણે સૂત્ર મેળવ્યા હતા ઇન્ડક્ટર અને કેપેસિટર માટે બરાબર। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે V અને I વચ્ચેનો કડા તફાવત phi -53.1 ડિગ્રી છે। આ સુધી આપણે કડા તફાવત, કોઈ વચ્ચેનો, પ્રવાહ અને વોલ્ટેજ અથવા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત, ક્લિયર સાચું। હવે આગળ વાત કરીએ ઓપ્શન સી। ઓપ્શન સી માં આપણે કીધું છે પરિપથમાં વ્યય થતો પાવર, હવે પરિપથમાં વ્યય પામતો પાવર આપણે શોધવો છે। તો પાવર નું સૂત્ર નોર્મલી P = I² R બરાબર। પાવર નું સૂત્ર આપણે શું લખીએ છીએ P = I² × R। હવે આપણે અહીંયા આઈ લખીએ અથવા IRMS લખીએ બંને સમાન જ છે બરાબર। પ્રવાહનું કેવું મૂલ્ય હોય અહીંયા RMS મૂલ્ય, એટલે બેઝિક ઇક્વેશન આપણા માટે શું P = I² R।
હવે સમજજો કે પ્રવાહ I તો પ્રવાહ I તમને કે રકમમાં આપેલો નથી તો પહેલા આપણે શું કરવું પડશે I ની વેલ્યુ શોધવી પડે તો I અથવા IRMS ની વેલ્યુ શોધવા માટે ઇક્વેશન હતું IRMS Im √2 જે VRMS Vm √2 એમ IRMS નું ઇક્વેશન તમે શું લખતા હતા IRMS Im √2 બરાબર સાચું હવે Im એટલે કે આપણે શું લખી શકીએ અલ્સાસની પરિબળ માટે Vm / Z બરાબર Im Vm / Z આ સૂત્ર પણ આપણે આગળ ભણી ચૂક્યા છીએ Im લખી શકીએ આપણે Vm / Z અને Z ની જગ્યાએ તમે શું લખી શકો આ પદ આવે બરાબર તો એ પણ આપણે થિયરીમાં મેળવી ચૂક્યા છીએ Im ની જગ્યાએ અહીંયા લખ્યું આપણે Vm / Z ચલો હવે વેલ્યુ મૂકી દઈએ મહત્તમ વોલ્ટેજ Vm તમને આપ્યા છે 283 √2 ની વેલ્યુ મૂકો 1.41 ઇમ્પિડન્સ Z Z ની વેલ્યુ આપણે મળેલી છે 5 ઓહ્મ તો વેલ્યુ મૂકી દો 5 તો સાદરૂપ આપશો તો તમને પ્રવાહ I નું મૂલ્ય અથવા RMS મૂલ્ય તમને મળશે કેટલું લગભગ 40 એમ્પિયર બરાબર વેલ્યુ તમે 1.41 લેશો અથવા 1.414 લેશો √2 ની વેલ્યુ તો જવાબમાં માઇનર ચેન્જ થશે 40 પોઈન્ટ સમથિંગ એક જવાબ આવે પણ એપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ કે √2 ની કિંમત તમે 1.41 લેશો તો પ્રવાહ નું મૂલ્ય કેટલું મળ્યું આપણને 40 એમ્પીયર હવે પાવર નું સૂત્ર I સ્ક્વેર I ની વેલ્યુ આપણને મળી કે 40 R ની વેલ્યુ રકમમાં તમને આપેલી છે 3 ઓહ્મ બરાબર તો હવે તમે પાવર શોધી શકો છો તો I ની વેલ્યુ મૂકો 40 નો વર્ગ ઇનટુ R ની વેલ્યુ આપણને આપી છે 3 ઓહ્મ તો સાદરૂપ આપશો તો પાવર ની વેલ્યુ મળશે તમને 4800 એટલે કે 4800 વોટ બરાબર તો આ સુધી આપણે પરિપથમાં વ્યય થતો પાવર પાવર કેટલો વપરાય છે તો પાવર ની વેલ્યુ તમને મળશે 4800 વોટ બરાબર આ સુધી આપણે ઓપ્શન સી હવે સમજો ઓપ્શન ડી ઓપ્શન ડી માં શોધવાનો છે પાવર ફેક્ટર તો પાવર ફેક્ટર નો ટોપિક આ વર્ષે ડિલીટ કરેલો છે બોર્ડે તો એટલા માટે આપણે ઓપ્શન ડી ગણવાનો નથી ફરી કહું છું ઓપ્શન ડી પાવર ફેક્ટર આપણને પૂછેલો છે પણ પાવર ફેક્ટર ની થિયરી બોર્ડમાં આ વર્ષે ડિલીટ કરેલી છે કેન્સલ કરેલી છે તો એટલા માટે આપણે ઓપ્શન ડી ગણવાનો રહેતો નથી એટલે ગણવાનો નથી બરાબર તો આપણે અહીંયા ફક્ત ઓપ્શન સી સુધી જ ગણવાનું છે ડી ને આપણે અહીંયા કેન્સલ કરીએ છીએ ઓકે સાચું હવે આગળ આપણે આના જેવો બીજો દાખલો જોઈએ આપણે ઉદાહરણ 7.9 સમજો ઉદાહરણ 7.9 જો પહેલા એની રકમ સમજો રકમ આપણને આ રીતે જ આપેલી છે ઉપરના ઉદાહરણમાં ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે સોર્સની ફ્રીક્વન્સી આપણે બદલી શકીએ છીએ એટલે કે અહીં આપણે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપી હતી એમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ તો આ પરિસ્થિતિમાં ઓપ્શન એ માં તમને કીધું છે કે અનુનાદની સ્થિતિમાં સ્ત્રોતની આવૃત્તિ શોધો અનુનાદની સ્થિતિમાં આપણે સ્ત્રોતની આવૃત્તિ શોધવાની છે તો સમજો ડેટા લગભગ આપણે આ જ લેવાનો છે બધો બરાબર એને દાખલો કન્ટિન્યુએશનમાં કહી શકીએ ફ્રીક્વન્સી આપણે બદલી શકીએ છીએ એવું આપણે અહીંયા ધ્યાનમાં લીધું આ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે અનુનાદની સ્થિતિમાં સ્ત્રોતની આવૃત્તિ આપણો જે સોર્સ છે એસી વોલ્ટેજનો જે સોર્સ છે એની ફ્રીક્વન્સી કેટલી છે એ આપણે શોધવાની છે બરાબર તો ફ્રીક્વન્સીનું ઇક્વેશન શું હતું અનુનાદની ઘટનામાં આપણે સૂત્ર મેળવ્યું હતું F is equal to 1 upon 2 pi under root LC. યાદ જ હશે. ઓમેગા 0 અને F 0. બરાબર? ઓમેગા 0 ની ઇક્વેશન આપણે શું લખતા હતા? 1 upon under root LC. 1 upon under root LC. તો એના પરથી આપણે F ની ઇક્વેશન શું લખતા હતા? 1 upon 2 pi under root LC. તો આ બેઝિક ઇક્વેશન યાદ રાખજો. અનુનાદીય કોણીય આવૃત્તિ. સૂત્ર શું? ઓમેગા 0 is equal to 1 upon અંડર રૂટ એલસી બરાબર જે અનુનાદીય આવૃત્તિ કે તો આપણે લખીએ F0 અથવા તો અહીં આપણે F લખ્યું છે
तो એનું ઇક્વેશન શું થઈ જાય 1 / 2 પાઈ અન્ડર રૂટ એલસી બરાબર સાચું હવે આપણે એનો ઉપયોગ કરીએ તો સ્ત્રોતની આવૃત્તિ આપણે સુધી છે લખી શકીએ આપણે f 1 / 2 પાઈ અન્ડર રૂટ એલસી તો f લખી શકીએ આપણે 1 / 2 ઇનટુ પાઈ ની વેલ્યુ મૂકો 3.6 અન્ડર રૂટ l અને c l ની વેલ્યુ આપણે મળી ગઈ હતી 25.48 mH બરાબર આ પદ નો સાદ્રુપ આપશો તો તમને સોર્સ ની ફ્રીક્વન્સી મળશે f = 35.35 Hz બરાબર જો અહીંયા તમને એમ કે સ્ત્રોતની કોણીય આવૃત્તિ શોધો તો તમારે શોધવાનું છે ઓમેગા તો ઓમેગા બરાબર તમે શું લખતા ઓમેગા = 1 / અન્ડર રૂટ એલસી બરાબર કોણીય આવૃત્તિ કે ઓમેગા ઓમેગા નું ઇક્વેશન 1 / અન્ડર રૂટ એલસી આવૃત્તિ કે f = 1 / 2 / અન્ડર રૂટ એલસી બરાબર તો ફ્રીક્વન્સી આપણે મળી છે 35.35 Hz હવે વાત કરીએ ઓપ્શન 2 તો ઓપ્શન 2 માં તમને કીધું છે અનુનાદની સ્થિતિમાં અનુનાદની સ્થિતિમાં તમારે ત્રણ ઘટક શોધવાના છે તો વન બાય વન આપણે વાત કરીએ તો અનુનાદની સ્થિતિમાં તમારે શોધવું છે પહેલા તો ઇમ્પિડન્સ તો સમજો કે અનુનાદની ઘટના જ્યારે બને ત્યારે ઇમ્પિડન્સ નું સૂત્ર આપણા માટે આ હતું z અંડર રૂટ r² xl - xc નો સ્ક્વેર હવે અનુનાદની ઘટનામાં શું થાય તો xl અને xc કેવા થઈ જાય સમાન મતલબ છે કે આપણે અનુનાદની ઘટનામાં xl = xc તો આ પદ તો 0 થઈ ગયું તો શું વધ્યું અંડર રૂટ r² તો અંડર રૂટ r² આપણે શું લખી દઈએ z = r થઈ જશે અંડર રૂટ r² છે માટે આપણે શું લખી દઈએ z = r તો ઇમ્પિડન્સ અનુનાદની સ્થિતિમાં શું થાય z = r એટલે કે r ની વેલ્યુ કેટલી હતી અહીંયા 3 ઓહ્મ તો હવે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થઈ જાય z = 3 ઓહ્મ પણ પરિસ્થિતિ કઈ અનુનાદની ઘટના બને ત્યારે બરાબર સાચું હવે ઓપ્શન બી શોધી આપણે કીધું છે પ્રવાહનું મૂલ્ય શોધો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે એટલે કે પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણે શોધવાનું છે તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવા માટે લખી કે આપણે એલસીએ પરિપથ માટે લખી કે આરએમએસ = વીઆરએમએસ / ઝેડ આરએમએસ = વીઆરએમએસ / ઝેડ આ સૂત્ર આપણે અહીં એપ્લાય કરીએ હવે સમજો વીઆરએમએસ તો વીઆરએમએસ તો આપણી પાસે છે જ નહીં કારણ કે આપણી પાસે તો VRMS છે નહીં પણ VRMS નથી જગ્યાએ શું આપ્યું છે આપણે અહીંયા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે તો VRMS ની જગ્યાએ ઇક્વેશન મૂકો VM / √2 VRMS નું સૂત્ર આપણે શું કે VM / √2 તો VM ની વેલ્યુ આપણને આપેલી છે 283 વોલ્ટ લખી શકીએ આપણે VM ની વેલ્યુ 283 √2 ની વેલ્યુ મૂકી દો 1.41 અને Z હવે એ ખાસ સમજજો Z ઉદાહરણ 7.8 માં આપણે ઝેડ ની વેલ્યુ કેટલી મળી 5 ઓહ્મ પણ અહીંયા કોઈ અનુનાદની ઘટના બને એવો કે ઉલ્લેખ છે નહીં અહીંયા અનુનાદની ઘટના બને તો અહીંયા આપણા માટે ઝેડ ની વેલ્યુ કેટલી છે 3 ઓહ્મ આ ખાસ સમજજો બરાબર ઘણીવાર ઉદાહરણમાં આપણે એવું થાય કે અહીંયા ઝેડ ની વેલ્યુ 5 ઓહ્મ હતી પણ અહીંયા તો ઝેડ ની વેલ્યુ આપણે કેટલી લેવાની 3 ઓહ્મ આપણે જે અહીંયા જવાબ મળ્યો તે જ બરાબર સાચો આ પદનું સાદ્રુપ આપશો તો પ્રવાહનું તમને આરએમએસ મૂલ્ય કેટલું મળશે લગભગ 66 એમ્પિયર 66.90 એમ્પીયર બરાબર તો આ સમજો તમે પ્રવાહનું આરએમએસ મૂલ્ય હવે ત્રીજો ઓપ્શન છે એમાં વ્યય થતો પાવર હવે સમજો કે વ્યય થતો પાવર આપણે શોધવો છે પરિપથમાં તો ઇક્વેશન એ હમણાં આપણે જે ઉપયોગ કર્યો છે p = i² / r એનો ઉપયોગ કરો p = i² / r i ની વેલ્યુ 66.90 નો વર્ગ અને r આની વેલ્યુ આપણે મળી ગઈ હતી પરિપથમાં 3 ઓહ્મ તો (3) તો પાવરની વેલ્યુ લગભગ તમને મળશે 1342 વોટ પાવરની વેલ્યુ કેટલી મળી 1342 વોટ બરાબર તો જ આપણે પરિપથમાં વેય પામતો પાવર શોધી શકીએ છીએ ક્લિયર તો આપણે વાત કરી ઉદાહરણ 7.8 અને એને સંલગ્ન દાખલો આપણે સમજ્યા ઉદાહરણ 7.9 ક્લિયર સારું હવે આગળ વાત કરીએ દાખલું જોઈએ આપણે એના પછી ઉદાહરણ 7.10 હવે સમજો ઉદાહરણ 7.10 છે એ થિયરીકલ છે માત્ર હું તમને સમજાવી દઉં છું કે એમાં શું કહેવા માંગે છે તો પહેલા આપણે એની રકમ જોઈ લઈએ
कोई एरपोर्ट पर सुरक्षाना कारणोसर मेटल डिटेक्टर ना दरवाजा माथी एक व्यक्ति पसार थाय छे। जो ते ऑब्लिक तेणी ना पासे कोई धातु नी बनेली कोई वस्तु होय तो मेटल डिटेक्टर ध्वनि उत्सर्जित करे छे। आ डिटेक्टर कया सिद्धांत पर कार्य करे छे? प्रश्न आ रीते आपणे आपेलो छे। समझो प्रश्न टूंक में शू कहवा मांगे छे समझो के तमे एरपोर्ट हवे एरपोर्ट पर घणा व्यक्ति गयेला हशे अथवा घणा नहीं गयेला तो कोई टेन्शन नहीं, भविष्य में जई आवजो ज्यारे मौको मळे त्यारे जई आवजो बराबर। एरपोर्ट सिवाय आपणे बीजी वात कहीए तो रेलवे स्टेशन, मोटा मोटा जंक्शन रेलवे स्टेशन होय अथवा शॉपिंग मॉल होय बराबर, मोटा सिटी में शॉपिंग मॉल होय तो एमा तमे ज्यारे एंटर थाओ छो, एंट्री ज्यां होय तो एंट्री होय तमे जोयो हशे एक रेक्टेंगुलर शेप में एक मेटल नो एक दरवाजा जेवो डोर होय छे। એમાં તમે જયારે પસાર થાવ છો ત્યારે તમારી પાસે ધારો કે કોઈ મેટલની વસ્તુ છે, ધારો કે કિચન છે કે અથવા કોઈ પણ મેટલની વસ્તુ હોય તો આ પરિસ્થિતિમાં ત્યાં સાઉન્ડ આવે છે, કઈક અવાજ આવે છે બરાબર। અથવા કોઈ નેતા આવવાના હોય કોઈ જગ્યાએ તો જેનો સ્ટેજ અને મંડપ બનાવેલો હોય એમાં જયારે તમે કોઈ જગ્યાએ એન્ટર થાવ તો ત્યાં પણ આ જે મેટલ ડિટેક્ટર મૂકેલા હોય છે, અથવા ઘણી વાર તમે જોયું હશે કે મેટલ ડિટેક્ટર થી આમ તમને ચેક પણ કરે છે બરાબર। તો આ પરિસ્થિતિમાં એમાં કઈક સાઉન્ડ આવે છે તો આ ઘટના કેવી રીતે બને સમજો। તો આ મેટલ ડિટેક્ટર જે છે એ અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે બરાબર, એના માટે સિદ્ધાંત કયો છે, સિરીઝ રેઝોનન્સનો સિદ્ધાંત ઉપર તે કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ। હવે સમજો કે તમે જ્યારે આવા ડોરમાંથી આવા દરવાજામાંથી તમે પસાર થાઓ છો ત્યારે જે દરવાજો છે એમાં એક વાહક તારનું ગૂંચડું હોય છે, એટલે કે તમે એકચ્યુઅલી એક મોટા કોઈ અથવા તો મોટા ગૂંચડામાંથી પસાર થાવ છો એમ આપણે એને કહી શકીએ। જે દરવાજો છે એમાં એક ક્લોઝ લૂપમાં એક વાહકતાનું શું હોય છે, ગૂંચડું હોય છે। હવે એમાં જે સર્કિટ છે એ કયો છે, અનુનાદ પરિપથ। હવે આ જે કોઈલ હોય છે અથવા જે ગૂંચડું હોય છે એને કેપેસિટર સાથે ચોક્કસ ફ્રીક્વન્સી માટે એને ટ્યુન કરેલું હોય છે, એટલે કે સેટ કરેલું હોય છે। હવે આ પરિસ્થિતિમાં તમે આવા મેટલ ડિટેક્ટર દરવાજામાંથી જ્યારે પસાર થાઓ છો ત્યાં શું થાય, પરિપથનો ઇમ્પિડન્સ બદલાય, અવરોધમાં શું થાય, ફેરફાર થાય, કારણ કે તમારી પાસે કોઈ મેટલ છે એના કારણે આપણે ટૂંકમાં કહી શકીએ કે અહીંયા ઝેડની વેલ્યુ છે એમાં શું થાય, ફેરફાર થાય। હવે જો ઇમ્પિડન્સ પરિપથનો ઇમ્પિડન્સ જો બદલાય તો એ પરિસ્થિતિમાં પ્રવાહમાં પણ શું થાય, નોંધપાત્ર ફેરફાર થાય। હવે જો પરિપથમાં ફેરફાર થાય, પરિપથમાં વહેતા પ્રવાહમાં, પરિપથમાં વહેતા પ્રવાહમાં ફેરફાર થાય, ઇમ્પિડન્સ બદલાય તો પ્રવાહ પણ બદલાય। આ જે પ્રવાહમાં જે ફેરફાર થાય હવે એમાં શું હોય, એમાં સ્મોલ માઇક્રો એમ્પિયરના કરંટ હોય તો પણ એમાં સામાન્ય રીતે ડિટેક્ટ થઈ જાય, એ રીતે અનુનાદ પરિપથમાં ગોઠવણ કરેલી હોય। એટલે તમારી પાસે ધારો કે ખિસ્સામાં કોઈ મેટલનો ટુકડો છે અને તમે પસાર થાઓ છો તો પરિપથમાં શું થાય, અનુનાદ પરિપથમાં ઇમ્પિડન્સ બદલાય તો પ્રવાહમાં પણ કઈ ફેરફાર થાય। હવે જે આ અનુનાદ પરિપથ છે એ આ પ્રવાહમાં થતો ફેરફાર શું કરે, ડિટેક્ટ કરે, એને પારખે, એના કારણે શું થાય કે આ જે અનુનાદ પરિપથ છે એ એલાર્મ સ્વરૂપે, એલાર્મ જે વાગે એલાર્મ સ્વરૂપે શું કરે, ધ્વનિને ઉત્પન્ન કરે, સાઉન્ડ ઉત્પન્ન કરે છે। એટલા માટે તમે કોઈ પણ જગ્યા આવા શોપિંગ મોલમાં અથવા તો મલ્ટીપ્લેક્સમાં અથવા તો એરપોર્ટ ઉપર જાઓ છો ત્યારે આવા દરવાજામાં જ્યારે તમે પસાર થાઓ છો ત્યારે કઈક સાઉન્ડ આવે છે બરાબર, તો એમાં અનુનાદ પરિપથ ત્યાં કાર્ય કરે છે। ઘણાને દરવાજામાંથી પસાર થયા હશો પણ સાઉન્ડ કેમ આવે છે એ ખ્યાલ નહીં હોય, તો આ એનું રીઝન આ છે બરાબર, એટલે એને ખાસ સમજો, થિયરીટિકલ છે એટલે માટે આપણે અહીંયા ખાલી એક્સપ્લેન કરીએ છીએ બરાબર, એને લખવાનું કંઈ છે નહીં। તમારી પાસે રેફરન્સ બુક હોય અથવા તો ટેક્સ્ટ બુક હોય એમાં વર્ણન તમને આપેલું છે, તો આ વર્ણન કંઈક આવું તમને કહેવા માંગે છે એને ખાસ સમજો, ક્લિયર? સાચું, હવે આગળ વાત કરીએ, હવે સ્વાધ્યાયમાં જઈએ। સ્વાધ્યાયમાં દાખલો જોઈએ આપણે, સ્વાધ્યાયનો 7.6, સ્વાધ્યાયનો 7.6
तो जो पहला एनी रकम समझो रकम को एकदम आ रीते आपेली है बहुत सीम्पल दाखला है एमसीक्यू जो कही सकिए आप L is equal to 2 हेनरी C is equal to 32 माइक्रोफेरेडे અને અવરોધ 10 ઓમ અવરોધ વાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ પણ તમે લખજો ઓમેગા R મેળવો અને આ પરિપથનો Q ફેક્ટરનું મૂલ્ય શોધો સમજો તમને અહીંયા ત્રણ ઘટકો આપેલા છે પરિપથ કયો છે LCR શ્રેણી પરિપથ છે હવે LCR શ્રેણી પરિપથ માટે તમને અનુનાદીય આવૃત્તિ કીધું છે પરંતુ અનુનાદી આવૃત્તિ પણ લખી શું છે ઓમેગા આર એટલે આ ચેપ્ટરમાં ઘણી જગ્યાએ તમને કન્ફ્યુઝન પણ થશે અનુનાદીય આવૃત્તિ લખેલું હોય તો આવૃત્તિ લખે તો આપણે તમે શું સમજો એફ બરાબર આપણે શું સમજીએ એફ પરંતુ અહીંયા પણ શું કીધું અનુનાદી આવૃત્તિ ઓમેગા આર હવે ઓમેગા આર એટલે શું રેઝોનન્સ એન્ગ્યુલર ફ્રીક્વન્સી એ આપણે શોધવાની છે તો આ પરિસ્થિતિમાં આપણે એ લખીએ અનુનાદીય કોણીય આવૃત્તિ હવે કન્ફ્યુઝન થાય કે અનુનાદી આવૃત્તિ કીધું છે તો અનુનાદી આવૃત્તિ શોધવાની કે અનુનાદી કોણીય આવૃત્તિ તો આમાં એક જ સ્ટેપમાં પતી જાય એટલે તમે બંને ઘડી કાઢવાના ઘણી વાર દાખલો પૂછાય તો શું કરવાનું અનુનાદીય આવૃત્તિ કીધું છે પણ લખ્યું છે ઓમેગા આર કોણીય આવૃત્તિ એવો શબ્દ વાપર્યો નથી તો ઓમેગા ઝીરો વન અપોન અંડર રૂટ એલસી સૂત્ર પ્રમાણે ઘણી કાઢો ઓકે અને અહીંયા શું આવે એક્સ ઇક્વલ 1 અપોન 2 પાઈ અંડર રૂટ એલસી એટલે કે 1 અપોન અંડર રૂટ એલસી નું જે મૂલ્ય મળે એને 2 પાઈ વડે તમે ભાગો તમને શું મળી જાય અનુનાદીય આવૃત્તિ બરાબર આમ પર તમે ગણી શકો છો તો આપણે અહીં રકમ પ્રમાણે જઈએ અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 ઇક્વેશન તમે જાણો છો 1 અપોન અંડર રૂટ એલસી ચલો એલ ની વેલ્યુ તમને આપેલી છે કેટલી 2 હેનરી ઇનટુ સી ની વેલ્યુ 32 માઇક્રોફેરાડે લખશે કે આપણે 32 * 10 ની માઇનસ 6 ઘાત ફેરાડે ચલો સાદરૂપ આપો ઓમેગા 0 ની વેલ્યુ તમને મળશે 125 રેડિયન પર સેકન્ડ એક જવાબ મળી ગયો ક્લિયર બરાબર આ સુધી આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા આર લખો ઓમેગા 0 લખો સંજ્ઞા તમે ગમે તે લખી શકો છો કોઈ ફરક પડતો નથી બીજું એમાં શું તમને કીધું છે ક્યુ ફેક્ટર હવે સમજો ક્યુ ફેક્ટર ની વેલ્યુ શોધવા માટે આપણી પાસે અહીં ત્યાં ત્રણ ઇક્વેશન હતા એક ઇક્વેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 એલ અપોન આર બરાબર બીજું સૂત્ર હતું 1 અપોન આર અંડર રૂટ એલ અપોન સી અને ત્રીજું સૂત્ર હતું 1 અપોન ઓમેગા 0 ઇનટુ આર સી બરાબર તો અહીંયા તમને રકમમાં બધા જ ઘટકો આપેલા છે એલસીઆર પણ આપેલા છે ઓમેગા 0 પણ આપેલા છે આપેલા છે એટલે કે હવે આપણે મેળવી ચૂક્યા છે એટલે આપણી પાસે છે તો આ પરિસ્થિતિમાં ક્યુ ફેક્ટર શોધવા માટે તમે ગમે તે ઇક્વેશન વાપરી શકો છો એઝ યુ લાઈક જે ગમે તે બરાબર તો અહીંયા આપણે બેઝિક ઇક્વેશન પહેલું હતું એ જ વાપરીએ છીએ લખી શકીએ આપણે ક્યુ બરાબર ઓમેગા 0 એલ અપોન આર ચલો વેલ્યુ મૂકી દો ઓમેગા 0 ની 125 એલ ની વેલ્યુ 2 આર ની વેલ્યુ 10 તો ક્યુ ફેક્ટર ની વેલ્યુ તમને મળશે અહીંયા 25 સમજો બરાબર ક્યુ ફેક્ટર ની વેલ્યુ કેટલી 25 ક્યુ ફેક્ટર ને કોઈ એકમ હોતો નથી બરાબર તો ક્યુ ફેક્ટર ની વેલ્યુ આપણને કેટલી મળશે અહીંયા 25 ક્લિયર ગમે તે સૂત્ર વાપરીને અહીંયા ગણી શકો છો કારણ કે ડેટામાં જે સૂત્રમાં બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે તમે આ સૂત્ર વાપરો 1 અપોન આર અંડર પેલ અપોન સી તો પણ તમને જવાબ કેવું મળશે 25 બરાબર ગણી શકો છો તમારી સાચું હવે જોઈએ આપણે બીજો દાખલો સ્વાધ્યાયનો 7.7 સ્વાધ્યાયનો 7.7 દાખલો તો જો પહેલા એની રકમ સમજો રકમ આપણને આ રીતે આપી છે 27 મિલી હેનરી તો ઇન્ડક્ટન્સ L ની વેલ્યુ કેટલી આપી છે 27 મિલી હેનરી સાથે 30 માઇક્રો ફેરેડે નું તો કેપેસિટન્સ ની વેલ્યુ આપી છે તમને C 30 માઇક્રો ફેરેડે નું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે સંપૂર્ણ ચાર્જ કરેલું કેપેસિટર જોડેલું છે તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ શોધો
પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ એટલે કે ઓમેગા 0 તમારે શોધવાના છે. તો સિમ્પલ દાખલો, L તમને આપેલા છે, C તમને આપેલા છે અને શોધવાનું શું કીધું? અનુનાદીય કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિ શોધવાનું સૂત્ર ઓમેગા 0 = 1/√LC. આ જ છે, કોઈ નવું કંઈ કરવાનું નથી. બરાબર, લોક સમજાવતો નથી. ઓમેગા 0 1/√LC કિંમત મૂકો, જવાબ દાખલો પૂરો. બરાબર, એમસીક્યુ પણ આપણે કહી શકીએ છીએ. ઓકે સારું, હવે સ્વાધ્યાયનો 7.8 સમજો. સ્વાધ્યાયનો 7.8મો દાખલો જો પહેલા એની રકમ તો રકમ આપણે આજે આપી છે. સ્વાધ્યાય 7.7માં એટલે કે આના જ ડેટાનો આપણે ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાય 7.7માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે. શરૂઆતમાં વિદ્યુતભારનું મૂલ્ય આપણને આપેલું છે 6 મિલી કુલમ. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે? તો સમજો કે ડેટા આપણા માટે આ જ છે. હવે એમાં શરૂઆતમાં વિદ્યુતભારનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 6 મિલી કુલમ. તો આ પરિસ્થિતિમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા આપણે શોધવી છે. કેપેસિટર માટે આપણે વાત કરીએ તો કેપેસિટર આપણે શું કહેતા હતા કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત કુલ ઉર્જા U is equal to Q2 by 2C. વિદ્યુતભારના સંદર્ભમાં આપણે શું કહેતા હતા? Q2 by 2C. યાદ આવ્યું? ચેપ્ટર નંબર 2 છેલ્લી થિયરી. બરાબર, ચેપ્ટર નંબર 2 માં લાસ્ટ થિયરી. તો લખશે કે આપણે U = Q2 by 2C. ચલો Q ની વેલ્યુ 6 મિલી કુલમ લખશે કે આપણે મિલીમાંથી કન્વર્ટ કરીએ તો 6 × 10⁻³² / 2 × C. C ની વેલ્યુ આપણે અહીંયાથી લેવાની 30. તો 30 × 10⁻⁶ ફેરાડે. બરાબર, તમને જવાબ મળશે પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા શરૂઆતમાં કેટલી? 0.6 જુલ. બરાબર, પછી પૂછ્યું તે પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? તો સમજો કે પરિપથમાં આપણે કેટલા ઘટક જોયા છે? અહીંયા ઇન્ડક્ટર અને કેપેસિટર. તો શરૂઆતમાં કુલ ઉર્જા આપણે કેટલી મળી? 0.6 જુલ. એના પછીના સમયમાં આ ઉર્જા છે એ પરિપથમાં કેટલા ઘટક જોયા છે આપણે? બે, L અને C. તો L અને C માં બંને ઉર્જા શું થાય? આ કુલ ઉર્જા શું થાય? વહેંચે. બરાબર, ઇન્ડક્ટર અને કેપેસિટર ઉપર આ જે કુલ ઉર્જા છે એ શું થશે? બંને ઉપર વહેંચાશે. એટલે આપણે લખી શકીએ ત્યારબાદના કોઈ પણ સમયગાળા માટે આ જે કુલ ઉર્જા જે છે એ કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે વહેંચાશે. પરંતુ કુલ ઉર્જા તો કેવી જળવાઈ રહે? અચળ. બરાબર, કુલ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે કહી શકીએ કે પછીના કોઈ પણ સમય પણ જો કુલ ઉર્જાની વાત કરીએ તો કુલ ઉર્જા તો કેટલી રહેશે? 0.6 જુલ. એટલે એ કહી શકીએ કે ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. બરાબર, કુલ ઉર્જા તો પછીના કોઈ પણ સમયે પણ આટલી એટલે કે કેટલી? 0.6 જુલ જ જળવાઈ રહેશે. આજે આપણે દાખલાને સમજી શકીએ છીએ. ઓકે, તો આ બધા દાખલા બેઝિક આપણે એને એમસીક્યુ જેવા પણ કહી શકીએ. ઓકે સારું, તો આજે આપણે આ દાખલા સુધી જ રાખીએ છીએ. ફરીથી પાછા મળીશું એક નવા લેક્ચર સાથે. ઓકે, ગુડ બાય.